પણ હાજી હાજી મેડમ આપ બે પોઈન્ટ કહેવા માંગુ છું. એક તો મને જેટલું નોલેજ છે કે આપણું જે જ્યુડિશિયલ સિસ્ટમ ઇન્ડિયાની છે એ રિવેન્જ જે નથી રિફોર્મની છે. રિફોર્મની છે યસ. કે ભાઈ આપણે એટલે વેર નથી લેવાની, જેમ આપણે જે તમે સ્ટોનિંગ ટુ ડેથ ઇઝ નોટ પોસિબલ કે એ વેર લેવાની છે આપણે નથી, એટલે આપણે વી હેવ ટુ ફોલો ધેટ ફિલોસોફી કે જે કહેવાય રાઈટ. બીજી વાત જે બેને કહ્યું કે જજ ની વાત, તારા જજ તો હજી તો બહુ આરથી આવે છે. સૌથી પહેલા જે એડવોકેટો, બંને સાઈડના એડવોકેટો જે જૂઠા સાચા ચાલે છે, જે તારીખ પર તારીખ ચાલે છે, જે પેલા તારીખ પર એટલા માટે ચાલે છે બીકોઝ વી ડોન્ટ હેવ ઇનફ પીપલ ઇન ધ જ્યુડિશિયરી. ના ના બેન, એવું ના ના ના, હું પોતે કહું છું, હું જઉં છું કોર્ટમાં તો સામે વાળાનો વકીલ કહે કે મારો આજે જે જે બી વકીલ આવ્યો ના હોય કે એટલે તારીખ માંગે, તારીખ માંગે, એટલે નોટ ભરણ માટે પોઈન્ટ ઓફ વ્યુ થી નથી. આપણે તો તમે ત્યાં ઉભો હોય છે તો જજ, આજકાલ તો જજો એ બી કરે છે કે તમે 2-3 વાર ના હોય તો 5,000 કરે છે, એટલે વી હેવ ટ્રાઈડ ઇટ, એટલે વી આર ટ્રાઈંગ. આમાં તારીખ પર તારીખ કોશિયે ખાસ કેમ ડીલે કરાય તેલી વન થિંગ. ડીલે એટલા માટે કરે તાકી સામેવાળો તૂટી જાય, સામેવાળો હારી જાય, એટલી વાર મેં એને ધમકીઓ આપે આપણા બહેનોના. પણ આમાં શું હોય છે, પ્રાઇવેટ કેસ કરતાં બી આમાં તો સ્ટેટ છે, ધેર ઇઝ નો પર્સન. આમાં તો શું હોય, સ્ટેટ હોય, બરાબર છે, ધ વિક્ટિમ વિલ બી રિપ્રેઝેન્ટેડ બાય ધ સ્ટેટ. એટલે ધેટ પ્રાઇવેટ જે હોય ને, ધેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ ઓલ ટુગેધર. અને આમાં તો વસ્તુ એ બી છે, વિલ બી ડિફેન્ડેડ બાય ધ સ્ટેટ, બટ જે પેલો એ છે શું કે, હા હા, ડિફેન્ડન્ટ એટલે બેઝિકલી સ્ટેટ અને ડિફેન્ડન્ટ વચ્ચે. જ્યુડિશિયરે સ્ટ્રોંગ વ્યૂ લીધા, એટલે સી આપણા અનફોર્ચ્યુનેટલી શું, જસ્ટ ટુ શો કે અમે અમારા અસીલ ને બચાવી રહ્યા છે ને એને પાસે વધારે પૈસા આટવા, ડોન્ટ ફીલ બેડ અબાઉટ ઇટ. બિલકુલ બેડ કરવાની જરૂર નથી, પણ પોતાના માથે ટોપી ના પહેરતા, પણ ફેક્ટ અત્યારે આ છે. એટલે મારે એટલે મારે કેવું છે કે જે દાદા આ સરસ કામ, શું કે એડવોકેટ નું સરસ કામ કરે છે, તમારા દિલ પર એક વાર હાથ મૂકી ન કરો કે તમને લાગે છે કે આ કેસ ખોટો છે તો ભલે આપણને એવા પૈસા નથી ખાવા. ના ના, મોરાલિટી એવી રીતે આમાં જ થયું હતું ને, આઈ થિંક શું કહેવાય, હુ વોઝ એંગ ટુ ડેથ, કસબ ની વાત છે. ધ થિંગ ઇઝ ધેટ નોબડી વોઝ રેડી ટુ ડિફેન્ડ હિમ, બટ એનું પેલું હી હેઝ અ રાઈટ ટુ ડિફેન્ડ, હી હેઝ અ રાઈટ ટુ. તમે ડ્રેગ ના કરો, ના ના, ડ્રેગ તો કરવા નથી લેવું થઈ. મારે બધાને કેવું છે કે ટ્રુથ પર, ટ્રુથ માટે બધું કરી નાખો, ઝઘડી નાખો, પણ જુઠ્ઠું જુઠ્ઠું કરીને ઝઘડો ની ટાઈમ ના બગાડો. મારે બસ એટલું જ કહેવું છે. યુ આર રાઈટ, પણ પહેલા બેઝિકલી આપણે જે ઇન મોશન